હવે આજનો અમૃતાચમન સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હૃદયમાં કોઈ વાસના ન જોઈએ થોડીક પણ વાસના રહી જાય ને તો એ ગમે ત્યારે કામ બગાડે કારણ કે બધા જ મોળ ઉખડી ગયા હોય વડના વડના બધા મૂળ ઉખડી જાય પણ એક વડવાઈ જો પૃથ્વીમાં ચોંટેલી રહી હોય તો એ વડનું વૃક્ષ આખું લીલું રહે છે એમ ઉપર ઉપરથી પંચ વિષયનો ત્યાગ કર્યો હોય પણ હૃદયમાં થોડું કે વિષયનું ચિંતન થતું હોય ને તો એ જન્મ મરણનો હેતુ બની જાય છે મોક્ષમાં વિઘ્નરૂપ બની જાય છે એટલે તો નિષ્કુળાન સ્વામી કહે છે ને ઉપર તજે ને અંતર ભજે એને નવસરે જે ઉપરથી ત્યાગ અને અંદરથી માંગ એ મેળ જ ના પડે સાચો વિચાર એ છે સ્વામી કહે છે કે અંતરથી છોડો તો ઉપરવાળાથી કંઈ નહીં તે મૂળ કપાઈ જાય બધા જ તો વૃક્ષ આપોઆપ સુકાઈ જાય એકાદી વળવઈ ચોટેલી હોય તો લીલો રે માટે બધા મૂળ વીણી વીણીને સાફ કરી નાખવાના આવો વિચાર જીવ માત્રને નિર્વાસનિક બનાવે છે સ્વામીના એવા સરસ શબ્દો છે હરિગુરુ દેવે દયા કરી આપ્યો એ જે આ વિચાર ભગવાને આપ્યો છે હરિગુરુ દેવે દયા કરી આપ્યો એ જે નિષ્કુળાનંદ નિશંક થઈ સહેજે તરિયા આ સંસારજી જેને આ વિચાર હોય ને એ સહેજે સહેજે સંસારમાં તરી જાય કમળનું ફૂલ પાણીમાં જ રહે છે ને છતાં કાંઈ થાય છે ને પાણી અડતું નથી ને ઉપરથી ખીલેલું રહે છે બીજા ફૂલ પાણીમાં ડૂબાડી રાખજો શું થાય છે વાસના એક પાણી છે એમાં તરતા આવડવું જોઈએ એ વાસના અંદર ઉતરવી ના જોઈએ કમળના ફૂલ ઉપર આમ પાણી નાખશો ને ટીપું દોડી જશે ટકશે નહીં જે કાંઈ ખાધું જોયું વિચાર્યું બસ એ ફરજ સમજે ને જમવા બેસીએ ને ત્યારે વિચાર કરવો શરીરને ભાડું આપવાનું બસ શરીરને ભાડું આપીએ છે અંદર રહીએ છીએ ને એટલે ભાડું ચૂકવવું પડે નહીં કોઈ મકાનમાં તમે રહેતા હો તો ભાડું ચૂકવવું પડે તો ભાડું લેવા આવે ત્યારે રાજી થાવ છો આમ શત્રુ જેવો લાગે એ આવ્યો આ બીજી તારીખ થઈને દોડતો જ આવે છે શરીરને ભાડું આપવાની વાત છે પણ એમાં એમ ન થાય કે આ હા હા આજ તો મેસુ બહુ સારો હતો એમ વિચાર જ ના આવે નાખ્યું ભાડું આપ્યું એ આપ્યું કેટલું કઠણ કામ છે આ વાંચી જવું બહુ સરળ છે સાંભળી જવું સારું છે પણ આવો વિચાર કરીને જેને મન નિર્વાસનિક બનાવે મનમાંથી પંચ વિષયનો ત્યાગ થઈ જાય તો એને મોક્ષ એના હાથમાં છે અમદાવાદનો ત્રીજું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન